ભણતા કોણ કેશવરામ કાશીરામ શાસ્ત્રી એટલે કાઠિયાવાડ નોરામ કાશીરામ શાસ્ત્રી ખાલી એટલે મજા આવશે લખવાનું ચલો ડન નામ શું છે નામ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી જેને કાઠિયાવાડ નો વિદુર એટલે કાઠિયાવાડી વિદુર અને હાલતી ચાલતી વિદ્યાપીઠ તરીકે જેને ઓળખવામાં આવે છે એની વાતો જાણીએ ઈસવીસન ઓગણીસો ને માં આપણે વિનોદીની નીલકંઠનો જન્મ જોયો ઈસવીસન ઓગણીસો ને સત્તર ની સાલમાં આપણે ભાયાણીનો જન્મ જોયો હવે વિનોદીની નીલકંઠ કરતાં મોટા જ લાગે હા એક બે વર્ષ પહેલા લઈ લઈએ એટલે ઈસવીસન ઓગણીસો ને પાંચ ની સાલ છે ઇન ધ યર ઓફ નાઇન્ટીન જીરો ફાઈવ ઈસવીસન ઓગણીસો ને પાંચ ની સાલમાં તેઓનો જન્મ થાય સરજી કેશવરામ કાશીરામ શાસ્ત્રી એમનું નામ છે જન્મ ક્યાં થાય છે જુનાગઢના માંગરોળના નાળિયર અને કેશવરામ કાશીરામ શાસ્ત્રી કેશવરામ કાશીરામ શાસ્ત્રી રાઈટ શું નામ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી એમનું નામ છે સરજી જન્મ તો તમે કીધું ક્યાં કીધું ક્યાં કીધું માંગરોળ ખાતે જન્મ થાય છે માંગરોડના હું વખણાય માંગરોળના નારિયેર વખણાય માંગરોળ એક સમયે જુનાગઢમાં હાલ ગીર સોમનાથ માં એક સમયે આવશે ગીર સોમનાથ માં આવું કરો એટલે તમારો એક માર્ક ઉડાડી નાખે પ્રેમથી માંગરોળ હાલે પણ જુનાગઢમાં તે છે બરાબર ને ચલો પાટે નીચે ઉતરી ગયેલી ટ્રેન હતી આ ચલો ત્યાંથી આગળ જઈએ ચલો હજી કોઈ ડાઉટ હોય તો કેકા શાસ્ત્રી જે છે એ કેશવરામ કાશીરામ શાસ્ત્રી ઘણું બધું કરતા સંશોધન કરતા અનુવાદક હતા અને ચરિત્ર લેખક હતા શું શું લખતા તો કે ચરિત્ર લેખન કરતા

વેરી ગુડ ઈસવીસન અઢારસો ને અડતાલીસ ની સાલમાં એલેક્ઝાન્ડર ધ કિલ્લો ફાર્બર છે એની સ્થાપના કરી હતી આજ વર્નાકુલર સોસાયટીમાં સંપાદક તરીકે સંશોધક તરીકે જે જોડાય છે ઈસવીસન ઓગણીસો ને સાડત્રીસ ની સાલમાં રાઈટ સંશોધક તરીકે જોડાય છે સંપાદન સંશોધનનું કામ જે છે એ કરતા હોય છે રાઈટ દોસ્તો ગુજરાતી સાહિત્યમાં ભાષા વ્યાકરણ કોષ ઇતિહાસ આ બધું સંપાદન અનુવાદન કરેલું સાજણ રાઈટ પ્રજાબંધુ નામનું એક સાપ્તાહિક આવતું એનું સંપાદન કરનાર વ્યક્તિ પણ કેશવ મહત્વની વાત મગજમાં ચડાવી લેજો અને એ છે ભગવત ગોમંડળની જ્યારે રચના થઈ ભગવત ગોમંડળની રચનામાં પણ મહત્વની ભૂમિકા જો કોઈ ભજવી હોય દોસ્તો તો એ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી રાઈટ કેમાં ભગવત ગોમંડળ આ ભગવત ગોમંડળની રચનામાં ની રચનામાં મહત્વનું 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 યોગદાન યોગદાન આપનાર આપનાર વ્યક્તિ છે રાઈટ વ્યક્તિ કોણ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી છે દોસ્તો જ્યારે વિધાનાત્મક પ્રશ્ન પૂછે આપણને હેરાન જ કરવા હોય આપણને હલવાડવા જ હોય તો એ લોકો આવી રીતના કંઈક નાખી દે રાઈટ ઓકે ચલો અઢારસો ને અડતાલીસ ની વાત કરો એવું કે લેટ ટૂંકમાં તમે સ્થાપનાની વાત કરો ભાસ્કરભાઈ થોડાક લેટ છે ઘણી વખત શું તમે લેટ જોઈન થયા હોય એટલે આગળ આગળ હાલતું એ બધું તમે વાય રાઈટ ઓકે અને તમે કોઈ કીધું હમણાં કે પદ્મશ્રી એવોર્ડ મળેલો છે કયો એવોર્ડ મળેલો છે પદ્મશ્રી એવોર્ડ મળેલો છે થેન્ક યુ વાલી વાલી કર દે બધાને ટાટા કહી દે બધા બાબા કહી

રણજીત રામ સુવર્ણ ચંદ્રક એવોર્ડ એવોર્ડ મળેલો છે છે રાઈટ આ બે જે એ બંને એવોર્ડ તેમના દ્વારા મતલબ સરકાર દ્વારા તેમને મળેલો છે ઓકે ચલો ત્યાંથી આપણે આગળ જઈએ અને આજની આપણે વાત કરીએ જે હવે કેશરામ કાશીરામ શાસ્ત્રી વિશે જાણવું છે એ જાણીએ એમની કૃતિઓ કે કા શાસ્ત્રી

ગુજરાતી ભાષાના પાયાનો લઘુકોષ એમને લખે લઘુકોષ આવે એટલે ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ એમને લખેલો છે તો ગુજરાતી ભાષાનો લઘુકોષ કોના દ્વારા લખાયેલો છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી દ્વારા લખાયેલો છે ગુજરાતી ભાષાનો લઘુકોષ હવે ગુજરાતી ભાષાનો પાયાનો લઘુકોષ ગુજરાતી ભાષાનો પાયાનો લઘુકોષ રાઈટ હવે સાહેબ ગુજરાતી વિશે કઈ બીજું કઈ ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ સાહેબ હવે બસો તમે કહેતા હોય બંધ કરી દો છે હજી ગુજરાતમાં રચના એમની છે ગુજરાતી લઘુ વ્યાકરણ નામની રચના તો કેમની છે ત્યારબાદ બીજું કઈ સાહેબ ગુજરાતમાં ગુજરાતી ક્રમિક વ્યાકરણ એમની રચના ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર એમની રચના બધું ગુજરાતી ક્રમિક વ્યાકરણ

બીજું કે છે બ્રદ ગુજરાતી કોષ ખંડ બહુ ગુજરાતી ભગા બાપુ જે છે ભગા બાપુ કહેવાના છે કે આવો રાઈટ ત્યારબાદ સૌરાષ્ટ્ર પ્રાચીન નગરીઓ કાલિદાસ નાટકો મુદ્રા રાક્ષસ આપણી કવિતાઓ ત્રણ જ્યોતિર્ધરો અને આ ત્રણ જ્યોતિર્ધરો કયા કયા ત્રણ જ્યોતિર્ધરો સાહેબ ત્રણ નું હોય બાર આવે આ ત્રણ જ્યોતિર્ધરો કયા કયા છે ત્રણ જ્યોતિર્ધરોમાં એક છે અખો એક છે પ્રેમાનંદ અને એક છે પ્રેમાનંદ ની આવે અખો આવશે શામળ આવશે અને દયારામ આવશે અખો શામળ અને દયારામ દલપતરામ અહીં નો થઈ જાય અખો સામળ અને દયારામ બરાબર ને આ શું છે આ છે ત્રણ જ્યોતિર્ધરો બરાબર આપણી આપણા કવિઓ કવિતાઓની વાત કરી હવે કવિની વાત આવી આપણા કવિઓ બરાબર ત્યારબાદ ખાનદાન ખાનદાન નું લોહી સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ નો ઇતિહાસ રાઈટ આ બધું કેશવરામ કાશીરામ શાસ્ત્રીની રચનાઓ છે હવે આમાં હું કઈ તમને શોર્ટ ટ્રીક આપવાનો નથી બરાબર કારણ કે જો તમે જોઈ શકો છો લગભગ એક હરખું છે ગુજરાતી ભાષા લઘુ કોષ પાયાનો લઘુ કોષ અનુપ્રાસ કોષ ગુજરાતી લઘુ વ્યાકરણ ક્રમિક વ્યાકરણ વ્યાકરણ શાસ્ત્ર બૃહદ ગુજરાતી કોષ ખંડ અહીંયા સુધી તો તમને કેશવરામ કાશીરામ શાસ્ત્રી મગજમાં ચડી જાય ત્રણ જ્યોતિધરો અખો સામળ અને દયારામ સમજાઈ ગયું બેઠે કઈ રીતના છે મુખ્ય બિંદુઓની વાત કરી કેશવરામ કાશીરામ શાસ્ત્રી નો જન્મ ઈસવીસન ઓગણીસો પાંચ માંગરોળ જુનાગઢ મુકામે થાય છે પૂરું નામ તેમનું હતું કેશવરામ કાશી રામ શાસ્ત્રી બીરુદ તો કે કાઠિયાવાડી વિદુર અને હાલતી ચાલતી વિદ્યાપીઠ કવિ પરિચયે તો કે જો બામ્ભણિયા છે અટક કેવી છે બાંભણિયા અને મૂળ વતન નું કુતિયાણા જે છે એ કુતિયાણુ નું પસવારી નામનું ગામ છે સમજાય મૂળ વતન જન્મ ક્યાંક છે મૂળ વતન અલગ છે રાઈટ પોરબંદરનું નું કુતિયાણા છે એનું પસવારી નામનું ગામ છે એ એમનું મૂળ વતન પણ જન્મ ક્યાં થયો છે દોસ્તો જન્મ એમનો થયો છે માંગરોળ ખાતે જેમ કે તમારો જન્મ ક્યાંક થયો છે મારું મૂળ વતન ફેદરા થાય હું મારો જન્મ રાજકોટમાં છે એવી રીતના રાઈટ ઈસવીસન ઓગણીસો ને સાડત્રીસ માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધક તરીકે કામ કરે છે તેમણે ગુજરાતી સાહિત્યમાં ભાષાશાસ્ત્ર વ્યાકરણ કોષ ઇતિહાસ સંપાદન અને અનુવાદનના પુસ્તકો આપ્યા હતા તેઓ એ અમદાવાદ માં પ્રજા સંપાદક તરીકે કામ કર્યું હતું રાઈટ તદ ઉપરાંત ભગવત ગોમંડળ રચનામાં પણ પોતાનું મહત્વ ભૂમિકા હતી ભારત સરકાર દ્વારા તેમણે ઈસવીસન ઓગણીસો ને છોતેર માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા ઓગણીસો ને માં રણજીત રામ સુવર્ણ ચંદ્રક નવાજવામાં આવ્યા હતા તેઓ વર્ષ ઈસવીસન ઓગણીસો ને પંચ્યાસી માં ગુજરાત સાહિત્ય પરિષદના ના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે ગુજરાતી ભાષાનો લઘુકોષ ગુજરાતી ભાષાના પાયોના લઘુકોષ ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ ત્યારબાદ બૃહદ ગુજરાતી કોષખંડ ત્યારબાદ ગુજરાતી ક્રમિક વ્યાકરણ ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર ગુજરાતી લઘુ વ્યાકરણ ખાનદાન લોહી ખાનદાનનું લોહી બરાબર સૌરાષ્ટ્રના પ્રાચીન નગરનો ઇતિહાસ પછી કાલિદાસના નાટકો મુદ્રારાસનો અનુવાદ આપણા કવિઓ અને ત્રણ જ્યોતિષધરો અખો સામળ અને દયારામ આ રચનાઓ એમની છે સમજાય હા ગુજરાતને લગતું સાહિત્ય ગુજરાત જે છે એ લગતું કેવું તમને ખબર હોય છે ગુજરાત જે છે ગુજરાતને લગતું અટપટું તો ખરું પણ ગુજરાતને લગતું અટપટું કેવું તો કે ગુજરાતી સાહિત્ય અને ભાષાને ઇર્દ ગિર્દ ફરતી વાત હોય તો ચલો